યુનિટ 4 કોલ ઓફ ધ સેલ્સ તો ભાઈ બહુ સરસ વાત છે આજથી આજે આપણે એનો ફર્સ્ટ પાર્ટ જોઈએ છે અભૂમિયા નામનો વ્યક્તિ હોય છે અને એને બકરી હોય છે બકરી પાળી હોય છે બકરીનું નામ હોય છે કલુઆ પણ કલુઆ અભૂમિયાને છોડીને જતી રહે છે એક વખત અભૂમિયા એને ખૂબ સારી રીતે રાખતા હોય છે એને સરસ ખાવાનું આપતા હોય છે પણ કલુઆને બંધન જેવું લાગતું હોય છે એટલે કલુઆ એ ટેકરીઓની પેલે પાર જતી રહે છે અને પછી ક્યારેય પાછી આવતી નથી ટેકરીઓની પેલે પાર એક વરુ રહેતો હતો એટલે શક્ય છે કે વરુ એને ખાઈ ગયો હશે કદાચ અભૂમિયા એવું માને છે અભૂમિયા એક બીજી બકરી લાવે છે જેનું નામ એ રાખે છે ચાંદની પણ અને એને ખૂબ સરસ રીતે રાખે છે ચાંદની શરૂઆતમાં તો સરસ રીતે રહે છે પણ ચાંદનીને બંધન જેવું લાગે છે અને એક દિવસ ચાંદની પણ અભૂમિયાને છોડીને જતી રહે છે ટેકરીઓને પેલે પાર જાય છે ત્યાં આગળ એક વરુ હોય છે એ વરુ સાથે ચાંદની લડે છે અને અંતે એનું મૃત્યુ થાય છે પણ આ જે લડાઈ હતી એ સ્વાતંત્ર્યની લડાઈ હતી ફ્રીડમ ફાઇટિંગ હતી અને વાર્તાકાર જે છે આના એ સરસ રીતે જે ચાંદની છે એને ફ્રીડમ ફાઇટર તરીકે છેલ્લે નવાજે છે તો બહુ કલાત્મક આ વાર્તાનો અંત છે ચાંદની છે બકરી એ તો એક પ્રતીક છે એ બાને અહીંયા આઝાદીનો સંદેશો લેખક આપવા માંગે છે કે ફ્રીડમ એનું શું મહત્વ છે બહુ સરસ છે આપણે જોઈએ હવે હે અભૂમિયા લુકિંગ સેડ હવે વાર્તાની શરૂઆત થાય છે અભૂમિયા અને એનો પડોશી જેનું નામ હોય છે ગોવિંદ એ બે પાત્રોથી ગોવિંદ અભૂમિયાને જોવે છે અભૂમિયા બહુ નિરાશ થયેલા હોય છે એટલે ગોવિંદ જે અભૂમિયાનો પડોશી હતો પડોશમાં રહેતો હતો એ અભૂમિયાને કહે છે અભૂમિયા તમે ઉદાસ લાગો છો નિરાશ લાગો છો હે અભૂમિયા લુકિંગ સેડ નિરાશ લાગો છો આજે વાય આર યુ સિટિંગ એલોન ટુડે આજે તમે શા માટે એકલા બેઠા છો એલોન એટલે એકલા ટુડે એટલે આજે સીટ એટલે બેસવું વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ ડાર્લિંગ એટલે વાલી કલુઆ બકરીનું નામ છે તમારી વાલી બકરી ક્યાં ગઈ તમારી વાલી કલુઆ ક્યાં ગઈ બકરીનું નામ આપેલું છે કલુઆ વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ તમારી વાલી કલુઆ ક્યાં છે ગોવિંદ વોઝ વરીડ ગોવિંદને ચિંતા થઈ પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર હવે જો પેલો અભૂમિયા જવાબ આપે છે પરહેપ્સ એટલે કદાચ આઈ હેવ લોસ્ટ હર કદાચ મેં તેને ગુમાવી દીધી તેને એટલે બકરીને આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ મે તેના ફૂટપ્રિન્ટ્સ એટલે પગલાની છાપ જોઈ ગોઈંગ અપ ધ હિલ તે ટેકરી તરફ જતી જોઈ ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર ડેવિલ એટલે રાક્ષસ અથવા તો ખરાબ તત્વ અહીંયા ડેવિલ શબ્દ એ વરુ માટે વપરાયો છે એ એવું કહેવા માંગે છે કે પેલો રાક્ષસ એટલે કે વરુ must have killed her એને એને મારી નાખી હોવી જોઈએ poor abu khan was almost in tears બિચારા poor એટલે અહીંયા બિચારા બિચારા abu khan almost એટલે લગભગ in tears એટલે રડવા જેવા થઈ ગયા હતા he could not understand તે સમજી શકતા નહોતા કે why kalua broke the string સ્ટ્રિંગ એટલે દોરી અથવા દોરડું કલુઆએ શા માટે દોરડું તોડ્યું બ્રોક એટલે તોડ્યું એન્ડ ડિસઅપીયર્ડ અને ચાલી ગઈ ઇન ધ નાઇટ રાત્રિમાં હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ અબુખાનને થાય છે કે બકરી કેમ મને છોડી ચાલી ગઈ કારણ કે એ તો એને હી યુઝ ટુ ગીવ હર એ એને આપતા હતા ગ્રીન એટલે લીલો જ્યુસી ગ્રાસ એટલે રસદાર રસ ભરેલું ઘાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ અને સ્વાદિષ્ટ અનાજ ગ્રેન્સ એટલે અનાજ એને બહુ સરસ રીતે રાખતા હતા ખાવાનું બહુ સરસ આપતા હતા
છતાં પણ બકરી એને છોડીને કેમ જતી રહી એ અબુ ખાનને સમજાતું નહોતું. બટ ઇવન ધેન, પરંતુ આમ છતાં પણ હિઝ ઓન્લી ફેમિલી મેમ્બર, એની એકમાત્ર એની માત્ર ઘરની જે સદસ્ય હતી, હેડ લેફ્ટ હિઝ હાઉસ, એ એનું ઘર છોડીને જતી રહી. આફ્ટર સમ ડેઝ, કેટલા દિવસ પછી, અબુ મિયા બોટ અનધર ગોટ. અબુ મિયા એ બીજી બકરી ખરીદી. બોટ એ બાય નું ભૂતકાળ છે, બાય એટલે ખરીદ્યું, એનું ભૂતકાળ બોટ. અનધર ગોટ, ગોટ એટલે બકરી, અનધર ગોટ એટલે બીજી બકરી. તો અબુ મિયા છે બીજી બકરી ખરીદી છે. This new one was pretty. આ જે નવી બકરી હતી, new one એટલે નવી, એ કેવી હતી? Pretty એટલે સુંદર હતી. White as snow. Snow એટલે બરફ, બરફ જેવી સફેદ હતી. Had two little horns. એને બે નાના શિંગડા હતા. Horns એટલે શિંગડા. And a pair of lovely bright red eyes. અને લવલી એટલે સુંદર, બ્રાઇટ એટલે ચમકદાર, રેડ એટલે લાલ આંખોની જોડી હતી. અને અબુ મિયા કહે છે એ નવી બકરીને કે આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની કહીશ. કેરેસિંગ, કેરેસિંગ એટલે પંપાળતા. હર સોફ્ટ ફર, હી સેડ. સોફ્ટ ફર એટલે સુવાણી, સુવાણી રૂવાટી, મુલાયમ અથવા કોમળ રૂવાટી. તો એની બકરીની કોમળ રૂવાટીને પંપાળતા, કેરેસિંગ એટલે પંપાળતા પંપાળતા અબુ મિયા કહે છે કે આઈ વિલ કોલ યુ, હું તને કહીશ ચાંદની, હું તને ચાંદની કહીશ. એટલે કે પહેલી બકરી હતી એનું નામ હતું કલુઆ, અને આ બીજી બકરી છે એનું નામ ચાંદની. કલુઆ તો અબુ મિયાને છોડીને જતી રહી હતી, પણ ચાંદનીનું શું થાય છે એ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.